ચલો વિદ્યાર્થી મિત્રો બધાય મજામાં હશો ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ તેરમો ઉત્પાદનના ઉદ્યોગો એમાં આપણે કાગળ ઉદ્યોગ સુધી અભ્યાસ કરેલો હતો હવે આપણે આગળ વધીએ તો એ જ ટૉપિકની અંદર હવે આપણે જોવાનું છે ખનીજ પર આધારિત ઉદ્યોગો બરાબર કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજનો વપરાશ છે તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહેવાય છે હવે આપણે જોઈએ છે કે એવા તો ઉદ્યોગો કયા કયા છે તો કે લોખંડ પોલાદ એલ્યુમિનિયમ તાંબુ રસાયણ ઉદ્યોગ ખાતર ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રિક ઉદ્યોગોનો સમાવેશ ખનિજ આધારિત ઉદ્યોગોમાં થાય છે તો હવે આપણે જોઈએ તો એમાં પહેલ પહેલો ઉદ્યોગ જે આવે છે એ લોખંડ પોલાદ ઉદ્યોગ લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગિક તથા આર્થિક વિકાસની ધરી સમાન છે કેવે સમાન છે આર્થિક વિકાસની ધરી સમાન છે તેના ઉત્પાદનથી અન્ય ઉદ્યોગોના યંત્રો અન્ય સંરચનાનું નિર્માણ થાય છે કોના તો કે લોખંડ પોલાદના ઉદ્યોગથી આ ઉદ્યોગને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય છે કે મેઇન ઉદ્યોગ આપણે આને ગણી શકીએ છીએ ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી પ્રાચીન છે કોઈ આજકાલથી છે નહીં એમાં દમાસ્કામાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી કે જે દમાસ્કાની અંદર જે તલવાર બનાવે એ લોકો તો લોખંડ ક્યાંથી માંગ મંગાવવામાં આવે છે તો કે આપણા ભારત દેશમાંથી એ લોકો લોખંડ લે છે આયાત કરવામાં આવતી ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોટનવ ખાતે આવેલું છે કયા તમિલનાડુના પોટનવ ખાતે આવેલું છે કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું ફરી પશ્ચિમ બંગાળ કુલટી ખાતે કાચું લોખંડનું સફળ ઉત્પાદન થયું અને ઓગણીસો સાતમાં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાને સ્થાપીને લોખંડ પોલાદનું ઉત્પાદન મોટા પાયે થવા લાગ્યું પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર કર્ણાટક ભદ્રાવતી ખાતે કારખાનું સ્થાપાયું ભીલાઈમાં ભીલાઈ રાવકેલ દુર્ગાપુરામાં પણ લોખંડપોલાદના કારખાના સ્થાપાયા છે બોકારો વિશાખાપટ્ટનમ સેલમમાં પણ આધુનિક મોટા કારખાના સ્થાપવામાં આવ્યા છે હવે આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે તમે મેં તમને કીધું ને કે તમિલનાડુમાં પહેલાં રાણીપેટ ખાતે સ્થાપવામાં આવ્યું પછી એમાં બહુ સફળતા મળી નહીં એટલે ફરી જે છે એ પશ્ચિમ બંગાળ પછી ઝારખંડની અંદર અહીંયા આપણે જોઈએ છીએ બરમૂલ ખાતે પણ આ કારખાનું સ્થાપવામાં આવેલું છે હવે એમાં આપણે આગળ વધીએ લોખંડ પોલાદના કારખાનાની અંદર લોખંડ પોલાદ બનાવવા માટે લો આઈસ્ક એટલે કે જે કાચું લોખંડ જે છે એ કોલસો ચૂનાનો પથ્થર મેગનીઝનો કાચા માલ તરીકે ઉપયોગ થાય છે કે આ કાચા માલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ લોખંડ બનાવવા માટે ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ પ્રસ્થાપિત થયો છે ટાટા સિવાયના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ બરાબર ને સોંપવામાં આવ્યું કે આ કોને કામ સોંપવામાં આવ્યું તો કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ને આ કામગીરી સોંપવામાં આવી લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું જે સ્થાન છે એ કેટલામું છે પાંચ નંબરનું સ્થાન છે પાંચમા સ્થાને એનું સ્થાન છે એ આપણે જોઈએ છે અને આ તમે જોવ છો વિદ્યાર્થી મિત્રો એ આપણો ભારતનો નકશો છે ત્યાર પછી આપણે જોઈએ છીએ એલ્યુમિનિયમ ગારણ લોખંડ પોલાદ પછી બીજો મહત્ત્વનો જે ધાતુ ઉદ્યોગ એ એલ્યુમિનિયમ ગારણનો હવે એલ્યુમિનિયમ ગારણ તો આપણે એમ થાય કે એલ્યુમિનિયમ જે છે એ કેમાંથી મળે છે તો એલ્યુમિનિયમ આપણને બોક્સાઇડમાંથી મળે છે કેટલાક શેમાંથી મળે છે તો કે બોક્સાઇડમાંથી છ લાખ ટન એલ્યુમિ બોક્સાઇડ હોય ત્યારે એક લાખ ટન આપણે એલ્યુમિનિયમ એમાંથી પ્રાપ્ત થાય છે આધાતુ જ વજનમાં હલકી મજબૂતાઈ ટીપાવપણું વિદ્યુત સુવાહક અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ જે છે એ એલ્યુમિનિયમના છે બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બરાબર યાદ આવ્યું બોક્સાઇડ અમે તમને ઉદાહરણ આપ્યું ને કે છ લાખ ટન બોક્સાઇડ હોય ત્યારે એક લાખ ટન એલ્યુમિનિયમ એમાંથી મળે છે એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી અને એમાં મોટર રેલવે હવાઈ જહાજ યાંત્રિક સાધનો પણ બનાવવામાં આવે છે અને ઉપયોગમાં આપણે લઈએ છીએ એલ્યુમિનિયમના ઉત્પાદનમાં ચાલીસથી પચાસ ટકા ખર્ચ વિદ્યુતમાં જાય છે કેટલા ટકા ચાલીસથી પચાસ ટકા ખર્ચ આથી જ્યાં બોક્સાઇડ અને જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગ જે છે એ સ્થાપવામાં આવે છે તો હવે આ ઉદ્યોગ આપણે કયા કયા રાજ્યમાં તો કે ઓરિસ્સા પશ્ચિમ બંગાળ કેરેલા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર તમિલનાડુ એલ્યુમિનિયમના ઉત્પાદનમાં મહત્ત્વના આ કારખાના સ્થાપવામાં આવ્યા છે ત્યાર પછી જે આવે છે તાંબુ ગારણ હવે તાંબુ કારણ જે છે એ પણ એક ધાતુ તો કે એ વિદ્યુત સુવાહક તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભણવાનો ગુણ જે છે ભણવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ પણ ખૂબ જ વહેતો છે આપણે જોઈ છે કે આજે તાંબાનો જે છે ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે પેલા તો આપણે તાંબાના વાસણો વાપરતા હવે અત્યારે તાંબાના વાસણો કોઈને વાપરવા ગમતા નથી એટલે આ સિવાય પણ આપણે ઘણી જગ્યાએ તાંબાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે વિદ્યુત ઉદ્યોગ રેફ્રિજરેટર એર કન્ડિશન ઓટોમોબાઈલ રેડિયે રેડિયેટર ઘર વપરાશના વાસણો વગેરેમાં આ વગેરેના સાધનોમાં તાંબાનો ઉપયોગ ખૂબ થાય છે ભારતમાં સૌ પ્રથમ તાંબા ગારણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ કંપની એટલે કે આઈ એટલે કે ઇન્ડિયન કોર્પર કોર્પોરેટ દ્વારા ઝારખંડના ઘાટસીલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો આ ઉદ્યોગ અને ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ઓગણીસો ને બોતેરમાં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ એટલે કે એચ સી એલ અંતર્ગત એને જે છે એના હસ્તાંતરણ કરવામાં આવ્યું એટલે કે એનું એ ઉદઘાટન કરવામાં આવ્યું આજે હિન્દુસ્તાનમાં કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે એટલે કે આપણે ખાનગી ઉદ્યોગો પણ એના સ્થાપવામાં આવ્યા છે તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી આપણે વિદેશમાંથી પણ તાંબુ મંગાવીએ છીએ વિદેશમાંથી તાંબાની આપણે આયાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો જે બીજો ટોપિક આવે છે રસાયણ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ એ પણ એક ભારતનો મહત્ત્વનો ઉદ્યોગ છે રસાયણના ઉદ્યોગોના બે પ્રકાર પાડવામાં આવે છે એક કાર્બનિક રસાયણ અને બીજો આવે છે અકાર્બનિક રસાયણ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં પેટ્રો રસાયણ એ મુખ્ય હોય છે એને પેટ્રોકેમિકલ્સ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કૃત્રિમ રેસા કૃત્રિમ રબર પ્લાસ્ટિકની વસ્તુઓ રંગ રસાયણ તથા દવાઓમાં થાય છે જ્યારે એ કેવું હતું તો કે કાર્બનિક રસાયણ હતું હવે આવે છે એનો ઉદ્યોગ કાર્બનિક રસાયણ ઉદ્યોગ એમાં ખનીજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રની નજીક જોવા મળે છે તો કે કોના તો કે કાર્બનિક રસાયણ હવે એ જ્યાં ખનીજો મળે છે એની નજીક હોવા જોઈએ જ્યારે અકાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભમાં શું શું આવે છે તો કે ગંધકનો તેજાબ નાઇટ્રિક એસિડ છારીય સામગ્રી સોડા એસ કોષ્ટિક સોડા ક્લોરીન વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત એમાં તો કે જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં પણ આ જે છે એ એમનો ઉપયોગ થાય છે નાઇટ્રિક એસિડ છારીય સામગ્રી સોડા એટ કોષ્ટિક સોડા ક્લોરીન વગેરેમાં થાય છે જંતુનાશક દવાના ઉત્પાદનમાં આપણે જોઈએ છે કે વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્ત્વનું છે રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે એમાં ગુજરાતની અંદર કયા કયા શહેરોની અંદર તો કે અમદાવાદ વડોદરા અંકલેશ્વર ભરૂચ વગેરે જગ્યાએ રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો આવેલા છે અહીંયા જે છે એ વિદ્યાર્થી મિત્રો આ ટોપિક અહીંયા આપણે હવે પૂરો કરીએ છીએ ત્યાર પછી હવે નેક્સ્ટ ટોપિક આપણે બીજા તાસની અંદર લેશું ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને બાય